એક દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતના થઈ શકે અને એક ત્રિપદી સાથે ગુણાકાર કઈ રીતના થઈ શકે આની પહેલાનો જે વિડીયો લેક્ચર હતો તેમાં આપણે જોયેલું એક પદી સાથે એક ગુણાકાર કઈ રીતના થઈ શકે હવે એક ગુણાકાર આપણે દ્વિપદી અને ત્રિપદી બંને સાથે કઈ રીતના થઈ શકે તેના વિશે ચર્ચા કરીશું તો આ પ્રકારના ગુણાકાર વિશે આપણે પ્રથમ સેમેસ્ટરમાં પણ શીખી ગયા છીએ એક વિભાજનનો નિયમ આવતો બરોબર ચેપ્ટર નંબર એક સમય સંખ્યાઓમાં વિભાજનનો નિયમ આવતો તો તે આના આધારિત જ હતો ઓકે તો ચાલો આપણે જોઈએ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતના થઈ શકે જો આ બંનેનો ગુણાકાર છે આ એક પદી છે અને આ દ્વિપદી છે જો આમાં એક જ પદ છે એટલે એક પદી આમાં બે પદ છે સરવાળા બાદબાકી દ્વારા બંને પદ અલગ થયેલ છે એટલે દ્વિપદી છે બંનેનો ગુણાકાર એક પદી એની સાથે દ્વિપદી આ બંનેનો ગુણાકાર કઈ રીતના થઈ શકે એના માટે શું કરશું અહીંયા પેલા તો સૌથી પહેલા આ જે એક પદી છે એનો ગુણાકાર આના પ્રથમ પદ સાથે આપણે કરશું જે દ્વિપદી છે એનું પ્રથમ પદ શું છે તો કે પાંચ એ એક્સ નિશાની ગમે તે હોઈ શકે અહીં બરોબર છે એની સાથે આપણે પેલા ગુણાકાર કરીશું બરોબર છે તો પેલું પગલું શું તો કે એક પદીનો ગુણાકાર દ્વિપદીના પ્રથમ પદ સાથે સાથે એટલે કે ગુણાકાર થઈ ગયો હવે આ જે છે એક પદી જે છે બરોબર એનો ગુણાકાર હવે કોની સાથે કરવાનો દ્વિપદીના બીજા પદ સાથે કરવાનો તો કે આ બે એક્સ બરોબર છે અને એનો ગુણાકાર છે એ કોની સાથે આવશે નિશાની પ્લસ એટલે પ્લસ જ આવશે બે એક્સ નો ગુણાકાર કોની સાથે આવશે તો કે માઇનસ ત્રણ એક્સ સાથે ગુણાકાર કરવાનો થશે બરોબર આની નિશાની પ્લસ એટલે એ પ્લસ આપણે મૂકેલા છે પ્લસ ટુ એક્સ એનો ગુણાકાર માઇનસ ત્રણ એક્સ નિશાની સાથે બધું જ લેવાનું થશે હવે આ પ્રકારના ગુણાકાર શીખી ગયા જો એક પદી એની સાથે એક પદી એક પદી સાથે એક પદી એક ગુણાકાર તો આપણને હવે આવડે છે તો અહીંયાથી હવે આપણે આગળ વધી શકીએ બરોબર ચાલો આગળ વધીએ અહીંયાથી આગળ શું થશે તો કે એક પદી ચલ તો એક ગુણાકાર બરોબર છે ઓકે તો આનો આટલો જવાબ મળશે આપણે ચાલો આ પદનું પણ આપણે આગળ વધીએ સહગુણક સાથે સહગુણકનો તો કે બે ગુણાકાર કેટલા થશે અહીં આ પ્લસ

આ બનેનો ગુણાકાર ત્રણ બે અને માઇનસ નિશાની છે માઇનસ એક્સ અને એક્સ નો ગુણાકાર એક્સ નો વર્ગ બરોબર છે તો એક દ્વિપદી સાથે આપણે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે વિભાજનના નિયમ પ્રમાણે આ પ્રકારે ગુણાકાર મળશે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો એટલે જવાબ જે તમને મળશે બરોબર એ હંમેશા દ્વિપદી જ મળશે બરોબર જેમાં બે જ પદ હશે બરોબર તો આ રીતના થશે એક પદીનો દ્વિપદી સાથે ચાલો ત્યાંથી આગળ એક પદીનો ત્રિપદી સાથે જેમાં આમાં કરેલું એ જ રીતના આમાં એક પદ ખાલી વધેલું છે તો કે કઈ રીતના કરશું તો કે આ એક પદીનો સૌપ્રથમ ત્રિપદીના પ્રથમ પદ સાથે પછી બીજા પદ સાથે પછી ત્રીજા પદ સાથે ક્રમશઃ આપણે લેતું જવાનું છે નિશાની સાથે એટલે ગુણાકાર થઈ જશે ઓકે ચાલો જોઈએ તો કે બે એક્સ એનો ગુણાકાર કોની સાથે તો કે પાંચ એ એક્સ સાથે આ પેલું થઈ ગયું હવે બે એક્સ કેવા છે પ્લસ જ છે તો કે બે એક્સ એનો ગુણાકાર હવે કોની સાથે તો કે માઇનસ ત્રણ એક્સ સાથે બરોબર છે ચાલો આ પદ તો પ્લસ જ છે તો કે બે એક્સ હવે એનો ગુણાકાર કોની સાથે તો કે પાંચ સાથે કરવાનો છે ઓકે તો આ રીતે એક ત્રિપદી સાથે ગુણાકાર થશે તો શું કરશું સૌપ્રથમ સહગુણક તો કે બે અને પાંચ તો કે બે ગુણાકાર પાંચ પછી ચલ સાથે ચલ તો કે આ એક એની સાથે ગુણાકારમાં બરોબર છે તો ત્યાંથી આગળ વધતા હવે આ જે બે છે બરોબર એની સાથે કોણ આવશે તો કે માઇનસ ત્રણ તો કે બે ગુણાકાર માઇનસ ત્રણ સહગુણક સાથે સહગુણક ચલ સાથે ચલ તો કે આ એક્સ એની સાથે આ એક્સ બરોબર તો કે ગુણાકાર એક્સ ગુણાકાર એક્સ વત્તા ચલ સાથે ચલ તો કે બે ગુણાકાર પાંચ તો કે બે ગુણાકાર પાંચ આનો સહગુણક તો કે એક્સ બરોબર છે આનો સહગુણક કઈ છે નહીં એટલે ખાલી એક્સ એમનામ જ રહેશે ત્યાંથી આગળ વધીએ તો કે બે ગુણાકાર પાંચ એટલે કેટલા મળશે આપણને દસ મળશે બરોબર આ એક્સ અને એક્સ એટલે કેટલો મળશે એક્સ નો વર્ગ અને બાજુમાં એ ઓકે ત્યાંથી આગળ પ્લસ ની નિશાની હવે ત્રણ અને બે બંનેનો ગુણાકાર આ પ્લસ બે છે તો કે ત્રણ બે તો કે છ થશે આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ ગુણાકાર શું થશે તો કે માઇનસ તો અહીં નિશાની આપણે મૂકવાની થશે માઇનસ બે તેરીને છ એક્સ અને એક્સ નો ગુણાકાર એક્સ નો

એક પદી નો દ્વિપદી સાથે તો જવાબ દ્વિપદી મળશે એક પદી નો ત્રિપદી સાથે જોશું કે એક પદી નો દ્વિપદી સાથે અને એક પદી ત્રિપદી સાથે ગુણાકાર છે એ કઈ રીતના થઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ ની શરૂઆત આપણે કરીએ બરોબર સૂચના આપેલી છે નીચેની પદાવલીઓની ચાલો પેલા નંબરની જોડ આપણે જોઈએ ફોર આ એક પદી છે અને ક્યુ વત્તા આર આ દ્વિપદી છે ચાલો બંનેનો ગુણાકાર આપણે મેળવવાનો છે મેળવીએ તો શું લખી શકાશે પેલા ગુણાકાર સ્વરૂપમાં લખીએ તો

આપણે જાણીએ છીએ કે આનો ગુણાકાર સૌ પ્રથમ q સાથે એટલે 4p ગુણાકાર ક્યુ હવે પાછો આ જે 4p છે એનો ગુણાકાર આર સાથે તો 4p ગુણાકાર r નિશાનીને પણ ભૂલવાનું નહીં પ્લસની નિશાની કાઈ ના હોય તો એટલા માટે અહીં પ્લસની r માં અહીં કાઈ નથી એટલે પ્લસ જ નિશાની આવશે બરોબર છે ચાલો એક પદી સાથે એક પદી એક પદી સાથે એક પદી ચાલો ગુણાકાર કરીએ આ બંનેનો ગુણાકાર કરશું તો કઈ રીતના હવે તો આપણને ડાયરેક્ટ આવડી જાય એક પદી સાથે એક પદીનો ગુણાકાર કરવો હોય તો અહીં ચાર અહીં સૌ ગુણો છે તો કે નહીં તો કે ચાર આ પી ચલ અને અહીં ક્યુ ચલ બરોબર છે તો શું થશે પી ગુણાકાર ક્યુ પછી પ્લસ નું નિશાન પછી અહીં સહગુણક ગુણક ચાર અહીં સહ ગુણક છે તો કે ના તો કે કઈ ના હોય તો કેટલા હોય એક તો કે ચાર એક ચાર બરોબર અહીં સહ ચલ પી અહીં આર બંનેનો ગુણાકાર

ચાલો ગુણાકાર કરીએ તો કે એ નો ગુણાકાર પેલા એ સાથે તો જવાબ શું મળશે એ બી ગુણાકાર એ ઓકે હવે પ્લસ આ પ્લસ છે એટલે પ્લસ હવે એ બી નો ગુણાકાર આ માઇનસ બી સાથે તો ગુણાકાર માઇનસ બી ઓકે ચાલો ત્યાંથી આગળ આગળ વધીએ આપણે આ બંનેનો ગુણાકાર આનો સહગુણક એક આનો સહગુણક એક એક ગુણાકાર એક એટલે એક ના લખીએ તો ચાલે હવે ચલનો કરીએ આપણે તો કહી અહીં એ અહીં એ તો કેટલો થશે એ નો વર્ગ અહીં બી એટલે ખાલી બી વધશે ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ હવે આનો સહગુણક કાઈ ના હોય એ બી નો સહગુણક કાઈ ના હોય તો કેટલો છે એક આનો સહગુણક આગળ અહીં માઈનસ નિશાની એટલે એનો મતલબ શું થશે માઈનસ એક સહ એક સહગુણક છે માઈનસ એક અને અહીં એક તો જવાબ આપણને શું મળશે માઈનસ એક જ મળશે એક ના લખે ચાલે પણ નિશાની દર્શાવી જરૂરી છે

ચાલો ત્રીજા નંબરનો પેટા પ્રશ્ન એ પ્લસ બી પેલા દ્વિપદી આપેલી પછી એક પદી આપેલી છે બરોબર ચાલો બંનેનો ગુણાકાર કરીએ તો કે એ પ્લસ બી એનો ગુણાકાર સેવન એનો વર્ગ અને બી નો વર્ગ સાથે આપણે કરીએ હવે ગુણાકારમાં પણ આપણે જાણીએ છીએ કે ક્રમનું મહત્વ છે એ કઈ રીતનું હોય છે એમાં ક્રમ આપણે આડા હોળો કરીએ તો જવાબમાં કઈ ચેન્જીસ ના થાય ત્રણ ગુણાકાર ચાર એટલે બાર જ જવાબ આવે ચાર ગુણાકાર ત્રણ તો પણ બાર જ જવાબ આવે બરોબર તો ચાલો ક્રમ આપણે કરી દઈએ તો દ સાત એનો વર્ગ બી નો વર્ગ અને ગુણાકારી સાથે સાથે તો કે ચાલો ગુણાકાર કરીએ તો કે સાત એનો વર્ગ બી નો વર્ગ પહેલા ગુણાકાર એ સાથે બરોબર છે પછી નિશાની પ્લસ જ છે એટલે પ્લસ જ આવશે આ નિશાની જોવાની સહગુણક ની પ્લસ એટલા માટે અહીં પ્લસ મૂકેલી છે ચાલો પાછો હવે સાત એનો વર્ગ બી નો વર્ગ એનો ગુણાકાર બી સાથે એટલે સાત હવે ચલ સાથે ચલ એનો વર્ગ અને એટલે એની કેટલી ઘાત થશે ત્રણ ઘાત થશે બી નો વર્ગ એની સાથે કઈ નથી તો બી નો વર્ગ એમના જ રહેશે ઓકે હવે તો ડાયરેક્ટલી પણ આપણે આવા સરવાળા બાદ બાકી કરી શકીએ અને ગુણાકાર પણ કરી શકીએ ચાલો આગળ વધીએ આનો સહગુણક સાત આ સહગુણક એક સાત છે એટલે પ્લસ માં જેવું કોઈ છે નહીં તો કે એનો વર્ગ એમ નામ વર્ગ અને બી એટલે કેટલી થશે તો આ આપણને જવાબ મળી ગયેલ છે જો સરવાળો થતો હોય તો કરવાનો નહીં થાય શા માટે કારણ કે વિજાતીય પદો છે શા માટે કારણ કે ચલ તો સમાન છે એ બી એ બી પણ ચલની ઘાત સમાન નથી અહીં ત્રણ ઘાત એની તો અહીં બે ઘાત છે અહીં બીની બે ઘાત છે તો અહીં ત્રણ ઘાત છે એટલે કેવા પદ થશે વિજાતીય પદ ઓકે ચાલો ચોથા નંબરનો દાખલો આપણે જોઈએ ચોથા નંબરના દાખલામાં શું આપેલું છે આપણને તો કે નો વર્ગ માઇનસ નવ એનો ગુણાકાર ચાર એ સાથે કરવાનો ક્રમ ઉલટાવી નાખીએ આપણે તો કે ચાર એ ગુણાકાર એ વર્ગ માઇનસ નવ બરાબર નિશાની માઇનસ આવે એટલે ખાસ કાળજી રાખવાની પહેલાં ગુણાકાર એ વર્ગ સાથે પછી ગુણાકાર માઇનસ નવ સાથે તો કે ચાર એ ગુણાકાર બરાબર સહગુણક સાથે સગુણક સહગુણક ચાર અહીં કઈ ના હોય તો એક ચાર એક કેટલો મળશે ચાર ચલ સાથે ચલ એ અને એનો વર્ગ એટલે શું જવાબ મળશે એનો ઘન છત્રીસ જવાબ આપણને મળશે ચાલો ચલ જોઈએ તો કે એ અહીં કઈ છે નહીં તો કે માઇનસ છત્રીસ એ તો ફાઈનલ જવાબ આપણને કેટલો મળશે ચાર નો ઘન માઇનસ છત્રીસ એ ઓકે પાંચમો દાખલો જોઈએ પી ક્યુ વત્તા ક્યુઆર વત્તા આર અને ગુણાકાર કેટલા થશે જીરો ગુણાકાર થશે ઓકે તો ગુણાકાર કરીએ આપણે આ કાઉશ ગુણાકાર ઝીરો કરી દઈએ આપણે હવે ઉલ કરી લઈ કરી દઈએ આપણે બરોબર એક પદીને હંમેશા આપણે પેલા રાખીએ છીએ તો કે જીરો ગુણાકાર પી ક્યુ વત્તા ક્યુ વત્તા આર

બરોબર પણ આપણે સાદરૂપ આપેલું છે કારણ કે ત્રિપદી અને એક પદી હોય દ્વિપદી હોય કે ત્રિપદી આપેલું હોય કે બહુ કોઈ પણ આપેલી હોય એનો જવાબ હંમેશા કેટલો મળશે જીરો જવાબ મળશે તો આ પ્રકારે એક નો દ્વિપદી સાથે અને એક નો ત્રિપદી સાથે ગુણાકાર આ રીતના થઈ શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે સૂચનામાં આપણને આપેલ છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે કઈ રીતના તો કે ગુણાકારનું ખાનું છે એ ખાલી રાખેલું છે પ્રથમ પદાવલી અને બીજી પદાવલી એના ગુણાકારનું ખાનું ખાલી રાખેલ છે ગુણાકાર કરી જવાબ આપણે અહીં મૂકવાનો છે ઓકે તો ચાલો ગુણાકાર આપણે કરીએ બાજુમાં રફ ગણતરી પણ આપણે કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે ઓકે તો અહીં પ્રથમ પદાવલી પહેલાં નંબરનો જે ક્રમ છે પ્રથમ પદાવલી એ અને બીજી પદાવલી બી વત્તા સી વત્તા ડી એટલે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે ચાલો મેળવીએ તો આ એક પદી એનો ગુણાકાર ત્રિપદી એટલે કે ત્રિપદીમાં કોણ છે બી વત્તા સી વત્તા ડી ચાલો ગુણાકાર આનો કરીએ તો કે એનો ગુણાકાર બી સાથે એનો ગુણાકાર સી સાથે એનો ગુણાકાર ડી સાથે તો જવાબ શું મળશે તો એ જવાબ આપણે લખતા જઈએ એ ગુણાકાર બી બરોબર છે તો અહીં શું મળશે આપણને એ બી એનો ગુણાકાર સી સાથે કરીએ તો શું જવાબ મળશે આપણને પ્લસ એ સી જવાબ મળશે કારણ કે બધું પ્લસમાં જ છે એટલે માઇનસ નું કઈ પ્રોબ્લેમ છે નહીં એનો ગુણાકાર ડી સાથે એટલે કેટલો જવાબ મળશે એ ડી આ પેલું થઈ ગયું બીજા નંબરનું આપણને આપેલું છે વાય માઇનસ પાંચ આ ત્રિપદી કરવાનો વાય માઇનસ પાંચ સાથે તો સૌથી પ્રથમ આનો ગુણાકાર એક્સ સાથે કરીએ પાંચ એક્સ વાય એનો ગુણાકાર એક્સ સાથે જો આપણે કરીએ તો કે આનો સહગુણક પાંચ આનો સહગુણક કઈ નથી એટલે અહીંયા શું આવશે તો પેલા પેલું પાંચ એક્સ નો ગુણાકાર એક્સ સાથે એટલે જવાબ કેટલો મળશે એક્સ નો વર્ગ અહીં કોણ છે વાય અહીં વાય છે તો કે ના તો વાય એમ જ આવશે ઓકે હવે પાંચ એક્સ વાય નો ગુણાકાર આપણે વાય સાથે કરવાનો છે કોની સાથે છે વાય સાથે તો કે પાંચ સહગુણક અહીં સહગુણક કઈ છે તો કે એક છે બરોબર પાંચ ગુણાકાર એક એટલે કેટલો મળશે આપણને પ્લસ પાંચ જ જવાબ આપણને મળશે x નો ગુણાકાર અહી કાઈ છે x વાળું તો કે ના તો કે એમ નામ જ રહેશે y નો no ગુણાકાર y સાથે એટલે કેટલો જવાબ મળશે y નો વર્ગ જવાબ મળશે આપણને ઓકે ત્યાંથી આગળ 5xy એનો ગુણાકાર no -5 સાથે ખાસ ધ્યાન રાખજો 5xy ગુણાકાર -5 આનો સહગુણક 5 આનો સહગુણક -5 5 ગુણાકાર -5 એટલે જવાબ મળશે -25 ચાલો સહગુણક ની વાત પતી ગઈ હવે ચલમાં જઈએ અહીંયા ચલ એક્સ વાય અહીંયા ચલ કઈ છે તો કે ના તો અહીં ડાયરેક્ટ શું મૂકી દેસુ આપણે એક્સ અને વાય ઓકે તો કે આટલું આસાન છે ચાલો ત્રીજા નંબરનો ગુણાકાર આપણે જોઈએ ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે p એનો ગુણાકાર કોની સાથે છે તો કે 6p નો સ્ક્વેર આ જોવાનું છે -7p વત્તા 5 આવું આપણને આપેલું છે તો કે p નો ગુણાકાર સૌપ્રથમ 6p સ્ક્વેર સાથે આપણે કરીએ બરોબર તો આનો સહગુણક છ એક ગુણાકાર છીએ સરવાળો એટલે ની ત્રણ ઘાત થશે પી નો ગુણાકાર માઇનસ સેવન પી સાથે ખાસ ધ્યાન રાખજો આમાં પણ આનો સહગુણ કેટલો છે એક આનો સહગુણક કેટલો છે માઇનસ સાત એક ગુણાકાર માઇનસ સાત

આમ ફાઇનલ જોબ છ પી નો ઘન માઇનસ પીર ચાલો ક્યુ નો વર્ગ પેલા ગુણાકાર પી વર્ગ સાથે આપણે ગુણાકાર કરીએ તો શું મળશે સહગુણ કેટલો છે ચાર અહીં સહગુણ કેટલો છે કઈ નહીં એટલે એક ચાર ગુણાકાર એક એટલે કેટલો મળશે આપણને ચાર ચાલો ચલમાં જોઈએ અહી પી નો વર્ગ અહી પણ પી નો વર્ગ તો બંનેનો આધાર સરખા તો ઘાત સરવાળો એટલે પી ની કેટલી ઘાત થશે અહી ચાર ઘાત થશે ક્યુ નો વર્ગ અહી ક્યુ ને રિલેટેડ કઈ છે જ નહીં એટલે શું મળશે આપણને માત્ર ક્યુ નો વર્ગ જ મળશે ઓકે ચાલો ત્યાંથી આગળ હવે આનો ગુણાકાર આપણે ક્યુ વર્ગ સાથે કરીએ તો કે અહી સહગુણક ચાર અહી સહગુણક માઇનસ એક ખાસ ધ્યાન રાખજો નિશાની માઇનસ એક એટલે કેટલો છે માઇનસ એક ચાર ગુણાકાર માઇનસ એક એટલે જવાબ મળશે આપણને માઇનસ ચાર સગુણક હવે ચલો કરીએ તો P નો વર્ગ અહીં પી નો વર્ગ છે આધાર સરખા ઘાતનો સરવાળો બે બે કેટલા થશે આપણને ચાર મળશે ચાલો ત્યાંથી પાંચમા નંબરના દાખલા તરફ આપણે આગળ વધીએ પાંચમા નંબરમાં આપણને આપેલું છે એ વત્તા બી વત્તા સી આ ત્રિપદી એનો ગુણાકાર એ બી એક પદી સાથે આપણે કરીએ ચાલો ઉલટું કરી દઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે એ બી એનો ગુણાકાર એ વત્તા બી વત્તા સી સાથે આપણે કરીએ ઓકે તો આ એ નો ગુણાકાર પેલા એ સાથે કરીએ આનો સહગુણક ગુણક એક આનો સહગુણક ગુણક એક એક ગુણાકાર એક એટલે એક ના લખીએ તો ચાલશે એ ગુણાકાર એ એટલે શું મળશે આપણને એ નો વર્ગ મળશે શું મળશે એ નો વર્ગ બી છે નહીં સી પણ છે નહીં તો એ વર્ગ અહીં શું મળશે એનો વર્ગ બી સી ઓકે હવે જેવું કંઈ છે નહીં બી તો બી અહીં બંને જગ્યાએ બી બી આપેલ છે આપણને એટલે બી નો વર્ગ થશે સી એટલે સી કોઈ છે નહીં તો ત્યાં પ્લસ જ આવશે કઈ માઇનસ માં છે નહીં એટલે એ બી વર્ગ સી અને ત્રીજું પદ આપણને શું મળશે એ બી અને સી નો વર્ગ ઓકે તો ત્રીજા નંબર નું પદ આપણને આનો ગુણાકાર સી સાથે કરીએ તો સી ગુણાકાર સી એટલે સી નો વર્ગ એ બી એમના અને સહ ગુણ એક અને એક એનો ગુણાકાર મળશે આપણને એક બધું પ્લસમાં જ છે ઓકે તો આ રીતના આપણને દરેકે દરેકના રફલી ગણતરી આપણે અહીં કરતા જઈએ અને દરેકના જવાબ આપણે મેળવતા જઈએ ઘણી વખત ઓપ્શનમાં આવું પૂછાતું હોય છે કે આ એક અને ત્રિપદીનો ગુણાકાર છે એ કેટલો આપણને મળશે ઓકે તો આ રીતના એક સાથે ત્રિપદી અને દ્વિપદી સાથે એક પદી ગુણાકાર છે એ આ પ્રકારે થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના આપેલી છે ગુણાકાર શોધો બરોબર છે ચાર અલગ અલગ પેટા પ્રશ્ન આપણને આપેલા છે કઈક નવીન શીખવા મળશે અપૂર્ણાંક પણ આપણને આપેલા છે એવી પદાવલીઓ આપેલી છે જોઈએ આપણે પેલા નંબરનો એનો વર્ગ ગુણાકાર ટુ એની ઉપર બાવીસ ઘાત ગુણાકાર ચાર એ એની ઉપર છવ્વીસ ઘાત આ પ્રકારનું આપણને આપેલી છે એક પદી છે જો આ એક પદી એક પદી અને એક પદી ત્રણ એક પદી આપેલી છે અને ત્રણેય નો ગુણાકાર કરવાનો છે જેમ અગાઉ આપણે કરેલો એ જ પ્રકારે કે ત્રણેય ના પેલા સહગુણક ના ગુણાકાર કરીએ પછી ચલ ના ગુણાકાર કરીએ ચાલો આગળ વધીએ આપણે બરોબર છે તો સૌપ્રથમ આનો સહગુણક કેટલો છે તો કે એક બરોબર ના લખીએ તો પણ ચાલે આનો સહગુણક કેટલો છે તો કે બે છે આનો સહગુણક કેટલો છે ચાર સહગુણક ના ગુણાકાર થઈ ગયા ઓકે સહગુણક ના ગુણાકાર થઈ ગયા હવે ચલ જોઈએ તો કે ચલ માં અહીં કોણ છે એ નો વર્ગ અહીં કોણ છે એ ની બાવીસ ઘાત છે અહીં કેટલા છે એ ની છવ્વીસ ઘાત છે બરોબર આ ચલ ના ગુણાકાર થઈ ગયા ચાલો આપણે ગુણાકાર કરીએ એક બે બે બરોબર છે હવે બે ચોક કેટલા થશે આઠ અથવા તો ચાર બે આઠ એકુ આઠ આટલો આપણને મળશે સંખ્યા

શૂન્ય વધી આવશે એક અને બે કેટલા થશે આપણે જોઈએ બે ના છેદમાં ત્રણ એક્સ વાય આ એક પદી આપેલી છે એનો ગુણાકાર માઇનસ નવ ના છેદમાં દસ આ બીજી એક પદી સાથે કરવાનો છે તો શું નિયમ આપણે શીખી ગયા સહગુણક સાથે સહગુણક આનો સહગુણક કેટલો બેના ના છેદમાં ત્રણ આનો સહગુણક માઇનસ નવ ના છે એક્સ નો વર્ગ અને વાય ના વર્ગ સાથે સહગુણક સાથે સહગુણક ચલ સાથે ચલ ચાલો ગુણાકાર કરીએ આમાં ઉડતું હોય તો ઉડાડી દઈએ આપણે ત્રણ તેરી નવ

તો જવાબ આપણને મળશે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ આવે ત્યારે એની પણ બહુ ક્રિયા છે માઇનસ દસ ના છેદ માં ત્રણ એનો ગુણાકાર છ ના પાંચ સાથે ઓકે સહગુણક સાથે સહગુણક ચલ સાથે ચલ તો કે ચલ કોણ છે પી અને ક્યુ નો ઘન એનો ગુણાકાર પી ઘન ક્યુ સાથે ચાલો જોઈએ આગળ બંનેનો ગુણાકાર તો કે અહીં છેદ ઉડતા હોય તો ઉડાડીએ ત્રણ બે છ થશે પાંચ બે એટલે કે માઇનસ બે કેટલા થશે દસ થશે એટલે માઇનસ બે હવે છેદમાં તો કઈ છે વધ્યું નથી બરોબર અંશમાં બે અને માઇનસ બે બંનેનો ગુણાકાર માઇનસ ચાર ઓકે ચાલો આ બંનેનો ગુણાકાર પી અને પી ઘન એટલે કેટલી થશે પી ની ચાર ઘાત ક્યુ ઘન અને

આનો સહગુણક પણ એક આનો સહગુણક એક આનો બધાનો સહગુણક એક છે તો એક ગુણાકાર એક વર્ગ આપેલો છે અહીં પણ ચલ કોણ છે એક્સ પણ એનો ઘન આપેલો છે અહીં પણ ચલ કોણ છે એક્સ અને માથે કેટલી ઘાત આપેલી છે ચાર ઘાત ચાલો બધાના ગુણાકાર કરીએ આપણે તો કે ગુણાકાર x ગુણાકાર ના લખીએ તો પણ ચાલે ઓકે ગુણાકાર હવે આ દરેક જગ્યા આજે ચારે ચાર જે આપેલું છે દરેકના ગુણાકારમાં ગુણાકાર આપણે જોઈએ તો કે દરેકનો આધાર સમાન છે જો એક્સ 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 અને એક્સ તો ઘાતનો શું થશે સરવાળો અહીં કઈ પણ ઘાત ના હોય એટલે હંમેશા કેટલી ઘાત હાજર હશે એક ઘાત હાજર હશે તો કે એક્સ ની ઉપર એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર આ રીતના ઘાત આવશે એક ગુણાકાર માટે તટસ્થ થશે એટલે ના લખીએ તો ચાલશે તો અહીં શું મળશે આપણને એક્સ બધાનો સરવાળો આપણે કરીએ ચાર ને ત્રણ સાત આઠ નવ અને દસ એક્સ ની દસ ઘાત આમ જવાબ આપણને કેટલો મળશે એક્સ ની દસ ઘાત જવાબ મળશે તો આમાં આપણે અપૂર્ણાંક વાળી પણ નવું શીખવા આપણને મળેલું એ ઉપરાંત કે બે વખત તો આપણે શીખી ગયા કે બે વખત એક પદી આપેલું તેનો ગુણાકાર કઈ રીતના થાય તો ચાર વખત આપેલી હોય તો એ પ્રમાણે લેવાનું થશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ